બુલેટિનની શરૂઆત જૂનાગઢનો બહુ ચર્ચિત તોડકાંડ. તરલ ભટ્ટ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી. રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ગેરલાભ મેળવ્યો હતો તો જૂનાગઢ બહુ ચર્ચિત તોડકાંડનો જે મામલો હતો, તરલ ભટ્ટ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ગેરલાભ મેળવ્યો હતો તો અમદાવાદ, જૂનાગઢ અને માણાવદરની સંયુક્ત તપાસ, ઈ ગેમિંગ, દબાણ ટ્રેડિંગના રૂપિયાવાળા એકાઉન્ટ અનફ્રીઝ કરવાનું કૃત્ય, તો મૂળ ફરિયાદમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ સામે ગંભીર કલમો લગાવવામાં આવી છે. તો જૂનાગઢનો બહુ ચર્ચિત તોડકાંડનો જે મામલો છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તરલ ભટ્ટ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અંગે વધુ વિગતો આપવા માટે ફોનો લાઈન પર જોડાઈ ચુક્યા છે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય. જી ધર્મેશ, જણાવશો જૂનાગઢ બહુચર્ચિત તોડકાંડનો જે મામલો છે, પીઆઈ તરલ ભટ્ટ જે છે તેમના સામે અનેક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કલમો લગાવવામાં આવી છે. જી, જૂનાગઢનો જે બહુચર્ચિત તોડકાંડ છે એમાં પીઆઈ તરલ ભટ્ટ જે છે સસ્પેન્ડેડ, તેની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ગેરલાભ મેળવ્યાનું પણ બહાર આવ્યું છે. અમદાવાદ, જૂનાગઢ અને માણાવદરની સંયુક્ત તપાસ અત્યારે એટીએસ કરી રહી છે અને અંતર્ગત સટ્ટો હોય, ઈ ગેમિંગ હોય અને ડબ્બા ટ્રેડિંગના રૂપિયાવાળાના એકાઉન્ટ અનફ્રીઝ કરવાનું કૃત્ય હોય આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરલાભ મેળવ્યો હોવાથી મૂળ ફરિયાદમાં પણ સસ્પેન્ડેડ જે પીઆઈ તરલ ભટ્ટ સામે ગંભીર કલમો હોય તેથી પીઆઈ તરલ ભટ્ટ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. જી જી ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.